विद्यार्थी मित्रों, धोरण सात साइंस चैप्टर नव भूमि वीडियो पांच आपणे एक केस स्टडी चोपड़ी पाना नंबर 103 परथी वांचीशुं। एनी अंदर एवुं कह्युं छे के आपणे जे माटली मटकी सुराही तावड़ी ए बधुं जे ए केवी रीते बने छे एना विषे एक दादानो इंटरव्यू लीधेलो छे ए हुं तमने डायरेक्ट समजावा प्रयत्न करूं छुं समय न बगड़े एटले। तो दादा एवुं कह्युं लीलाधर दादाए के केवी रीते बने छे तो एमने कहूँ कि भाई कोरी माटी एक मोटा टाँका में लेवामां आवे छे माटी लावी अने पछी एमांथी कांकरा काढीने चोख्खी करवामां आवे आ बधी वस्तु दूर करी 8 कलाक सुधी माटीने पलाळी राखे पछी ગોળાની લાદ એટલે ગોળાનું છાણ હોય એ ઉમેરી અને માટીમાં ગૂંધવામાં આવે જે બંધાયેલી માટી હોય એને ચાકડા ઉપર મૂકવામાં આવે અહીંયા છે જો આ ચાકડો કહેવાય ચાકડા ઉપર મૂકવામાં આવે અને એને ચોક્કસ આકાર અપાય છે અંતિમ આકાર હાથથી આપવામાં આવે છે એક વખત બની ગયા પછી આ રીતે લીલાધર દાદા છે ને એને ટીપી ટીપી અને છેલ્લે માટલુંનો આકાર તૈયાર કરે છે 3 દિવસ સુધી સુકાવા દે અને પછી એની ઉપર રંગ કરવામાં આવે છે સુકાઈ જાય પછી એને ઊંચા તાપમાને ભઠ્ઠામાં ગરમ કરવામાં આવે છે તો તમને એમ પ્રશ્ન થાય કે આ માટલું બનાવતા વખતે એની અંદર ઘોડાની લાદ કેમ ઉમેરવામાં આવે છે તો ઘોડાની બળી ગયેલી જે લાદ હતી ને માટીના છિદ્રો ખુલ્લા કરી દે છે એટલે પાણી છે ને માટલી કે સુરાઈમાંથી અનુસ્રવિત થઈ બાષ્પમાં રૂપાંતરિત થાય છે એટલે અંદરનું પાણી ઠંડુ થઈ જાય છે એટલે તમને આજે સોહાગપુરની સુરાઈ માટલા વિશે માહિતી છે જે અત્યારે હાલ જબલપુર નાગપુર અને અલ્હાબાદમાં પ્રખ્યાત છે આ થઈ આપણે માટલામાંથી બનાવવાની માટીના વાસણો હવે આપણે જમીનના મુદ્દા ઉપર પાછા આવી જઈએ ભૂમિનું ધોવાણ કોને કહેવાય ધોવાણ એટલે જમીન ધોવાઈ જતી હોય છે ઘણી વખતે ઘસાઈ જતી હોય છે કેવી રીતે તો જો વરસાદ અને પાણીના પ્રવાહથી ભૂમિના ઉપરના સ્તરના કણો છૂટા પડી દૂર દૂર ઘસડાઈ જવાની ક્રિયાને ભૂમિનું ધોવાણ કહે છે આનાથી બહુ જ નુકસાન થાય એટલે વનસ્પતિની ગેરહાજરીમાં ભૂમિ ઢીલી પડી જાય જે જમીન ઉપર વનસ્પતિ ઉગેલી હોય વનસ્પતિ આચ્છાદિત જમીન હોય ત્યાં ધોવાણ ઓછું થાય જે વિસ્તારમાં ભૂમિ પર વૃક્ષો ઓછા પ્રમાણમાં હોય અથવા હોય જ નહીં ત્યાં ગંભીર ધોવાણ જોવા મળે છે ખુલ્લી જમીન હોય ત્યાં વરસાદનું પાણી વહેતું આગળ જાય તો તમે ચોમાસામાં આવી ઘણી બધી જગ્યા જોઈ હશે ત્યાં ધોવાણ થયેલું હોય નીચેથી પથરા ખુલ્લા થઈ ગયેલા હોય જો હવે કારણ છે કે જમીનવાળા વિસ્તારની ભૂમિનું ધોવાણ ઓછું થાય છે કેમ કે ભાઈ જંગલમાં જે ઘટાદાર વૃક્ષો હોય છે એ ઘટાદાર વૃક્ષો છે ને વરસાદના માનને ખમી લે છે ઉપરથી વરસાદ પડે તો સીધો વૃક્ષો ઉપર પડે ને ભાઈ ધીમે અને ટીપા સ્વરૂપે નીચે પડે એટલે જમીન ઉપર સીધો વરસાદ પડતો નથી વળી વૃક્ષોના મૂળ છે ને જમીનના કણોને બાંધી રાખે છે જ્યાં વધારે વનસ્પતિ ઉગેલી હોય ને ત્યાં જમીન ઓછું ધોવાય કારણ કે એના મૂળિયા જમીન સાથે જકડાયેલા હોય એટલે વૃક્ષોને લીધે પવન અને પાણીનો પ્રવાહ ધીમો પડી જાય માટે જંગલ વિસ્તારની ભૂમિનું ધોવાણ ઓછું થાય આ કારણ પરીક્ષામાં પૂછી શકાય ભૂમિનું ધોવાણ અટકાવવા માટે આપણે શું ઉપાય કરવા જોઈએ સ્વાધ્યાયનો સવાલ છે એમાં તો વૃક્ષો વાવવા જોઈએ જો તમારે ધોવાણને અટકાવવું હોય તો જમીન ઉપર શક્ય એટલી વનસ્પતિ ઉગાડી દો વૃક્ષો ઉગાડી દો એટલે વધુ વૃક્ષો વાવવા જોઈએ વન કટાઈ અટકાવવી જોઈએ જ્યાં પણ વન કટાઈ થતી હોય વૃક્ષો કપાતા હોય એ સ્ટોપ કરાવી દો જમીન પર ઘાસ ઉગાડવું જોઈએ ખુલ્લી જમીન નહીં રાખવાની એના ઉપર ખેતરમાં ઘાસ ઉગાડી દેવાનું જમીનને ખેડીને સમતલ કરવી જોઈએ ઢોળાવાળી જમીન હોય તો જલ્દી ધોવાણ થાય પણ સમતલ જમીન હોય તો ધોવાણ ઓછું થાય ખેતરની ફરતે પાળા બાંધવા જોઈએ એટલે પાળી બાંધી દો એટલે પાણી જે વહી જતું હોય અટકી જાય અને ખેતરની ફરતે વાડ કરી વૃક્ષો વાવવા જોઈએ તમે ગામડામાં ખેતરો જોવા ચારે બાજુ વાડ હોય અને આજુબાજુ ગોળ ફરતે વૃક્ષો હોય એટલે વૃક્ષો વાવવા જોઈએ હવે આપણે ભૂમિનું પ્રદૂષણ અટકાવવું છે તો એનો શું ઉપાય છે એ સવાલ 9માં આવી જ જાય છે કે ભાઈ જો ભૂમિનું પ્રદૂષણ અટકાવવું હોય ભૂમિને ખરાબ થતી અટકાવવી હોય તો ખેતીમાં જે જંતુનાશક દવાઓ છે એ વપરાય છે એનો વપરાશ ઘટાડી દેવો જોઈએ એટલે જમીનમાં ભળે નહીં અને જમીનને નુકસાન ન કરે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ છાણિયું ખાતરને એવું વાપરવાનું પણ રાસાયણિક ખાતર જમીનની ફળદ્રુપતા નષ્ટ કરે છે એટલે એનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ પ્લાસ્ટિક અને પોલિથીનનો કચરો જમીનમાં દટાય નહીં એની કાળજી રાખવી જોઈએ એટલે ગમે ત્યાં કોઈ પ્લાસ્ટિકની વસ્તુ જમીનમાં ન દટાય આપણે પણ ગમે ત્યાં પ્લાસ્ટિકની કોથળી કચરો નાખવો નહીં એને ડસ્ટબિનમાં જ નાખવો જમીનમાં ન ભળે એનું ધ્યાન રાખવાનું અને ઉદ્યોગોમાં જે રસાયણયુક્ત પાણી આવે છે એ પાણીમાં પ્રક્રિયા કરી તટસ્થ કર્યા પછી જ જમીનમાં મુક્ત કરવું જોઈએ એટલે જે ગંદુ પાણી હોય જમીનમાં ભળે નહીં અને જમીનની ફળદ્રુપતા નષ્ટ કરે નહીં જમીનનું પ્રદૂષણ ન થાય બરાબર હવે જુઓ સ્વાધ્યાયના સવાલ જવાબ એમાં પ્રશ્ન 8 છે અંતઃસ્રવણ દર એને છે એક સવાલ છે
કે ભાઈ અંતઃસ્રવણ દર આટલો હોય તો આટલી મિનિટ હોય તો કેટલો અંતઃસ્રવણ દર જે શોધો, તો પાણીની માત્રા 200 મિલી હતી, અંતઃસ્રવણ દર 40 હતો, તો 5 મિલી પ્રતિ મિનિટ એનો અંતઃસ્રવણ દર શોધી શકાય છે. સ્વાધ્યાયનો સવાલ જવાબ છે. હવે ઉંબકમાં આપણે ભૂમિનું ધોવાણ સમજાવો, ભૂમિનું ધોવાણ અટકાવવાના ઉપાયો સમજાવો અને ભૂમિનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો સમજાવો. ચોપડી પાના નંબર 104 વાંચજો. હવે સ્વાધ્યાયમાં બધા આપણે મોટાભાગના મોટા જવાબ આવી ગયા છે. હવે શોર્ટ ક્વેશ્ચન જે બાકી રહી ગયા છે એની આપણે ચર્ચા કરી લઈએ. જો સ્વાધ્યાયમાં પહેલો જે સાચો વિકલ્પ પસંદ કરો, પથ્થરો ઉપરાંત ભૂમિ ખાલી જગ્યા ધરાવે છે, તો જમીનની અંદર પથ્થરો તો હોય એ સિવાય ખનિજ ક્ષારો, કાર્બનિક દ્રવ્યો, હવા અને પાણી પણ જમીનમાં હોય છે. જલધારક ક્ષમતા સૌથી વધુ ખાલી જગ્યામાં જોવા મળે છે. પાણીને સંગ્રહી રાખવાની ક્ષમતા આપણે આગળ ચર્ચા કરી એ ચીકણી ભૂમિમાં સૌથી વધારે હોય છે. હવે અહીંયા જોડકા જોડો છે. સજીવોનું ઘર, તો બધા પ્રકારની ભૂમિ એ સજીવોનું ઘર કહેવાય. ભૂમિનું અધિસ્તર એ ઘેરા રંગનું હોય. મેં તમને ભણાવતી વખતે જ કહ્યું હતું કે આવું MCQમાં પૂછી શકાય. રેતાળ ભૂમિ, તો મોટા કણો હોય. ભૂમિનું મધ્યસ્તર ઓછી માત્રામાં કડણ હોય. અને ચીકણી ભૂમિ, તો નાના કણો અને ચુસ્ત જોડાણ, એ પણ મેં ભણાવતી વખતે તમને ચર્ચા કરેલી. હવે જો આ બધા સવાલ જવાબ આપણે જે ભણાવ્યું એમાં આવી જાય છે. 9 સુધીના સવાલ જવાબ લખવાના છે, 10મો સવાલ જવાબ લખતા નહીં. આ રીતે તમારે સ્વાધ્યાયના સવાલ જવાબ લખી દેવાના. આ પાઠ અહીંયા પૂરો થાય છે અને સવાલ જવાબ તમે લખીને તૈયાર કરી દેજો. ઓકે, થેન્ક યુ.